गुड मॉर्निंग स्टूडेंट्स, पाछा मळी रह्या छे ऑनलाइन लेक्चर नी अंदर। लास्ट टाइम आपणे यूनिट वन जोई गया हता, चीता स्टीयर। खूब ज सारो एवो यूनिट हतो ने आपणे चीता विशे घणी बधी जानकारी भी मेळवी विद्यार्थी मित्रों। हवे आजे आपणे जोवा जई रह्या छे यूनिट नंबर थ्री। यस राइट, यूनिट नंबर थ्री, मोहन एंड हिज वीणा। मोहन एंड हिज वीणा, वीणा एक संगीतनुं साध्य छे, एमना विशेनी वात छे। आपणे प्रीटास्टनी अंदर जोवानुं छे स्टडी स्टडी द पाईचार्ट। पाईचार्ट एटले वर्तुळाकार आलेख। वर्तुळाकार आलेख जे तमे चित्रमां जोई शको छो, जे तमे नीचे चित्रमां जोई शको छो। एंड राइट अ पेरेग्राफ बाय आंसरिंग द क्वेश्चन। राइट अ पेरेग्राफ बाय आंसरिंग द क्वेश्चन। जो अहीं पाईचार्ट छे, पाईचार्ट नी अंदर अलग अलग माहिती आपेली छे। એમાં લખેલું છે મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ। ઇન્સ્ટ્રુમેન્ટ એટલે કે વાદ્ય, સંગીતનું વાદ્ય। ઇન્સ્ટ્રુમેન્ટ એટલે સંગીતનું વાદ્ય। મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ લાઇક્ડ બાય સ્ટુડન્ટ્સ, ધ ફર્સ્ટ વન છે હાર્મોનિયમ। વિદ્યાર્થી મિત્રો, હાર્મોનિયમથી તમે બધા પરિચિત જ હશો। વાજા પેટી આપણે કહીએ છીએ, ઘણી બધી જગ્યાએ તમને જોવા મળે છે। ગીતાર, ગીતાર બી તમે પરિચિત હશો, વેસ્ટર્ન કલ્ચરનું સાઉન્ડ છે। ફ્લુઇટ એટલે વાંસળી, ફ્લુઇટ એટલે વાંસળી। એન્ડ તબલા, તમે આ બધા સાધનોથી પરિચિત છો। કેટલા સ્ટુડન્ટ કયા સાધનને પસંદ કરે છે જોજો, 50% સ્ટુડન્ટ હાર્મોનિયમને પસંદ કરે છે। 26% એટલે કે 26% સ્ટુડન્ટ તબલાને પસંદ કરે છે। 14% ફ્લુઇટને પસંદ કરે છે। એન્ડ 10% ગીતારને પસંદ કરે છે। 10% ગીતારને પસંદ કરે છે। હવે આપણે લોકોએ આ ચિત્ર જોઈને આન્સર આપવાના છે। ધ ફર્સ્ટ વન છે વિચ ઇઝ ધ મોસ્ટ પોપ્યુલર મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ। સ્ટુડન્ટ જો સવાલ એવો છે, સૌથી વધારે, મોસ્ટ પોપ્યુલર એટલે સૌથી વધારે, સૌથી વધારે કયું ઇન્સ્ટ્રુમેન્ટ ફેમસ છે? તો જુઓ તો, હા તમે લોકો રાઈટ છો, હાર્મોનિયમ સૌથી વધારે ફેમસ છે। 50% સ્ટુડન્ટોએ પસંદ કરેલું છે। તો શું કરશો, 50% સ્ટુડન્ટ ચૂઝ ધ હાર્મોનિયમ। અથવા તમારે સવાલને આધીન આન્સર લખવો હોય તો, હાર્મોનિયમ ઇઝ ધ મોસ્ટ પોપ્યુલર મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ। હાર્મોનિયમ ઇઝ ધ મોસ્ટ પોપ્યુલર ઇન્સ્ટ્રુમેન્ટ, હાર્મોનિયમ આપણો આન્સર છે, તો અહીં વિચના સ્થાને હાર્મોનિયમ લખજો। હાર્મોનિયમ ઇઝ ધ મોસ્ટ પોપ્યુલર મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ। જોજો વિદ્યાર્થી મિત્રો, અહીં પૂરા વાક્યની અંદર આન્સર આપવાનો છે। નેક્સ્ટ ક્વેશ્ચન છે, વિચ ઇઝ ધ લિસ્ટ, લિસ્ટ એટલે સૌથી ઓછું। વિચ ઇઝ ધ લિસ્ટ, લિસ્ટ એટલે સૌથી ઓછું, સૌથી ઓછું ફેમસ કયું છે? તો જુઓ તો, તો હા ગીતાર, ગીતાર સૌથી ઓછું ફેમસ છે। ગીતાર સૌથી ઓછું ફેમસ છે, તો આપણે એમના વિશેનો આન્સર લખવો પડશે। ગીતાર ઇઝ ધ લિસ્ટ પોપ્યુલર મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ। ગીતાર ઇઝ ધ લિસ્ટ પોપ્યુલર મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ। થર્ડ ક્વેશ્ચન છે, હાઉ મેની ઓફ સ્ટુડન્ટ લાઈક અ ફ્લ્યુટ। તો ફ્લ્યુટ માટે જુઓ તો વિદ્યાર્થીઓ, 14% છે ને, તો લખવાનું 14% સ્ટુડન્ટ લાઈક અ ફ્લ્યુટ, 14% સ્ટુડન્ટ લાઈક અ ફ્લ્યુટ, એવું લખવું પડશે। આગળ વધી, વોટ ઇઝ ધ ડિફરન્ટ બિટવીન પોપ્યુલારિટી ઓફ ફ્લ્યુટ એન્ડ તબલા। તબલા અને ફ્લ્યુટની પોપ્યુલારિટી એટલે કે તેમની ફેમસતા, તેમની પ્રખ્યાતતા વચ્ચે કેટલો તફાવત છે? તો અહીં માઇનસ કરવું પડશે। જો તબલા માટે 26% સ્ટુડન્ટ છે, રાઈટ, ફ્લ્યુટ માટે 14, તો આન્સર આવશે 12, આન્સર આવશે 12, તો 12% ડિફરન્ટ
બિટવીન ધ પોપ્યુલારિટી ઓફ ફ્લ્યુટ એન્ડ તબલા. 12% ડિફરન્ટ બિટવીન પોપ્યુલારિટી ઓફ ફ્લ્યુટ એન્ડ તબલા. એન્ડ ધ લાસ્ટ ક્વેશ્ચન છે, વિચ ઇન્સ્ટ્રુમેન્ટ ઇઝ લાઇક્ડ બાય હાફ ઓફ સ્ટુડન્ટ. અડધા સ્ટુડન્ટ કીધું કયું ઇન્સ્ટ્રુમેન્ટ સૌથી વધારે પસંદ કરાયું છે, તો જોવો તો યસ હાર્મોનિયમ. કયું છે? હાર્મોનિયમ. હાર્મોનિયમ છે 50% કરતાં બી વધારે લોકો પાસે પસંદ કરાયું છે. તો હાર્મોનિયમ ઇઝ લાઇક્ડ બાય હાફ ઓફ સ્ટુડન્ટ. હાર્મોનિયમ ઇઝ લાઇક્ડ બાય હાફ ઓફ સ્ટુડન્ટ એમ જણાવે છે. હવે સ્ટુડન્ટ, રીટાસ્ક તો પતિ એક સરસ મજાના રીડની વાત છે. રીડ છે મોહન, પંડિત વિશ્વ મોહન ભટ્ટ વિશેની વાત છે. તમે આમના વિશે કદાચ સાંભળેલું હશે જો તમે શાસ્ત્રીય સંગીતમાં રસ ધરાવતા હો. શાસ્ત્રીય સંગીતના એક મહાન સંગીતકાર છે પંડિત વિશ્વ મોહન ભટ્ટ. તેમના જીવનની કારકિર્દી વિશેની વાત છે. તેમના જીવનનો સ્ટાર્ટિંગનો સમય કેવો રહ્યો હતો, તેમને સંગીતની પ્રેરણા ક્યાંથી મળી હતી, તેમને પોતાની વીણા જે મોહન્સ વીણા તરીકે આખા વિશ્વમાં ફેમસ છે તેનો ઉદ્ભવ કઈ રીતના થયો હતો, તેમને કેવા મુસીબતોનો સામનો કરવો પડ્યો હતો, તેમને કેટલો પરિશ્રમ કરવો પડ્યો હતો, તેમને કેટલી પ્રેક્ટિસ કરવી પડી હતી, એ દરેક વિશેની વાત આમની અંદર છે. મોહનના પિતાજી અને તેમનું પરિવાર કોણ હતું, તેમને કઈ રીતના દરેક સુરતાલનો અભ્યાસ કરેલો છે, દરેક વસ્તુ વિશેની વાત છે. એ બી જણાવે છે કે લાઈફની અંદર બહુ બધી મુસીબત આવશે, લોકો ઘણું બધું કહેશે, જો તમે હાર માની બેસશો અથવા તો તમે એ વસ્તુને છોડી દેશો તો તમે ક્યારેય આગળ નહીં વધી શકો, તો તમે ક્યારેય આગળ નહીં વધી શકો એમ જણાવે છે મને. અહીંયા એક ખૂબ જ સરસ મજાનો અને ખૂબ જ સારો એવો યુનિટ છે, એમના વિશેની વાત કરવાના છે. મોહન વોઝ બોર્ન, બોર્ન એટલે જન્મવું અથવા જન્મ, ઇન ફેમિલી ઓફ મ્યુઝિશિયન. મ્યુઝિશિયન એટલે સંગીતકાર. મોહનનો જન્મ સંગીતકારના પરિવારમાં થયો હતો. મોહનનો જન્મ સંગીતકારના પરિવારમાં થયો હતો. મ્યુઝિક વોઝ ઇન હિઝ બ્લડ. સંગીત તેના લોહીમાં હતું. જોજો કઈ રીતના વિદ્યાર્થી મિત્રો, મોહનનો જન્મ સંગીતકારની ફેમિલીમાં થયો હતો એટલે કે તેનો પરિવાર સંગીતકાર હશે. તેમના પપ્પા, તેમના કાકા, તેમના મમ્મી યા વોટ એવર પર્સન, એ બધા મ્યુઝિશિયન સંગીતકાર હશે. એટલે કહે છે લોહીમાં જ તેને મ્યુઝિક હતું, સંગીત હતું. લોહીમાં જ તેને સંગીત મ્યુઝિક હતું. હી ગ્રુ અપ વિથ મ્યુઝિશિયન. ગ્રુ અપ એટલે મોટું થવું. તે મોટો બી સંગીતકાર જોડે થયેલો હતો. લાઈક હિઝ ફાધર એન્ડ અધર ફેમિલી મેમ્બર. હી વોઝ ઇનિશિયલી એટલે શરૂઆતમાં ટ્રેઇનેડ એટલે પ્રશિક્ષણ ઇન વોકલ મ્યુઝિક. તેના પિતા અને તેના ફેમિલી મેમ્બરની જેમ જ તેણે બી શરૂઆતમાં સ્થાનિક કક્ષાનું એટલે કે શાસ્ત્રીય સંગીતમાં પ્રશિક્ષણ મેળવ્યું. ધેન ઈ ટ્રાઈડ હિઝ હેન્ડ એટ ધ વાયોલિન છે વિદ્યાર્થી મિત્રો, વાયોલિન એ સંગીતનું એક સાધ્યનું નામ છે, તેનું ગુજરાતી નહીં થાય. શરૂઆતમાં તેને વોકલ મ્યુઝિકની અંદર રસ દેખાડ્યો, તેમાં ટ્રેનિંગ મેળવ્યું. ત્યારબાદ તેણે પોતાના હાથ વાયોલિન ઉપર અજમાવ્યા એટલે કે વાયોલિન ઉપર તેને પ્રેક્ટિસ કરી. વેન હી વોઝ અબાઉટ 10, જ્યારે તે માત્ર ને માત્ર 10 વર્ષનો હતો, હી સ્ટાર્ટેડ લાઇકિંગ સિતાર. લાઇકિંગ એટલે પસંદ કરવું. જોજો LIKE આવે, ING લાગ્યું છે એટલે ઈ નીકળી ગયું છે. લાઇકિંગ એટલે પસંદ કરવું. શું પસંદ કરવા લાગ્યો હતો? તો સિતાર. સિતાર બી એક વાદ્યનું નામ છે એટલે એનું ગુજરાતી નહીં થાય. જોજો વિદ્યાર્થી મિત્રો, મોહનનો જન્મ સંગીતકારને ત્યાં થયો હતો.
તેના લોહીમાં જ મ્યુઝિક વોઝ ઇન હિઝ બ્લડ, તેના લોહીમાં જ સંગીત હતું. હી ગ્રો અપ વિથ મ્યુઝિશિયન લાઈક હિઝ ફાધર એન્ડ મધર એન્ડ ફેમિલી મેમ્બર્સ. તેના માતા પિતા અને તેના ફેમિલી મેમ્બરની જેમ જ તેનો શરૂઆતની ટ્રેનિંગ વોકલ મ્યુઝિકમાં થઈ હતી. હી વોઝ ઇનિશિયલી ટ્રેન્ડ ઇન વોકલ મ્યુઝિક. તેના માતા પિતા અને તેના ફેમિલી મેમ્બરની જેમ જ તેની શરૂઆતની ટ્રેનિંગ વોકલ મ્યુઝિકમાં થઈ. ત્યારબાદ વાયોલિન શીખ્યું અને 10 વર્ષની ઉંમરે તેણે સિતાર શીખ્યું. 10 વર્ષની ઉંમરે તેણે સિતાર શીખ્યું. હી વોઝ ઓલ્સો ટ્રેનિડ ઇન ઇટ એન્ડ પ્લેઇડ ઇટ ફોર અબાઉટ 3 યર્સ. તેણે સિતારમાં ટ્રેનિંગ મેળવી અને 3 વર્ષ સુધી તેણે સિતાર શીખ્યું. તેણે સિતારમાં ટ્રેનિંગ મેળવી અને 3 વર્ષ સુધી તેણે સિતાર શીખ્યું. આ તો હતી વિદ્યાર્થી મિત્રો મોહનની સ્ટાર્ટિંગની વાત. આગળની વાત આપણે લોકો નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું. તમે લોકો આ દરેક સ્પેલિંગ 2-2 વાર તમારી બુકમાં લખી કાઢજો. હવે હું લેક્ચરનો અંત કરું.